કોંગ્રેસની વિચારધારાના ખેડા અને આણંદ જિલ્લાના અમૂલ ડેરીના ડિરેક્ટરશ્રીઓ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વરદ હસ્તે ભાજપમાં જોડાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આજે સહકારી સંસ્થાઓ મજબૂત થઈ રહી છે. કેન્દ્રમાં સતત બીજી ટર્મ માટે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેની જવાબદારી સ્વીકાર્યા પછી કેન્દ્રમાં પહેલીવાર સરકારી ક્ષેત્રે પણ અલગથી ખાતું બનાવાયું છે, જેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે. ત્યારે સહકારના મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સરકારી ક્ષેત્રે દેશની પ્રગતિમાં મજબૂત પાયો બની રહ્યું છે. આવા વિકાસલક્ષી કાર્યોની પ્રેરણાથી અમૂલ ડેરીના ડિરેક્ટરશ્રીઓ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, જેમાં જુવાનસિંહ ચૌહાણ, તારાપુર અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી સીતાબેન પરમાર, કપડવંજ અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી શારદાબેન પટેલ તેમજ કપડવંજના અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી ગેલાભાઈ ઝાલા પણ જોડાયા હતા. આ પૂર્વે આજના પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી વાઘેલા મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આજે સહકારી સંસ્થાઓ ખૂબ જ મજબૂત થઈ રહી છે. કોંગ્રેસના કાર્યકાળમાં મોટાભાગની સહકારી સંસ્થાઓ તેમની પાસે હતી, પરંતુ કોંગ્રેસનું નેતૃત્વ અને આ સંસ્થાઓનો દુરુપયોગ કરતી હતી, એટલે પશુપાલકો અને ખેડૂતોએ ભાજપના નેતૃત્વ પર ભરોસો મૂક્યો છે અને આજે રાજ્યના મોટાભાગના એપીએમસી સહિત સરકારી માળખામાં ભાજપના કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે. આજે ખેડા અને આણંદ જિલ્લાના સહકારી આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને તેમનું પક્ષમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આગામી સમયમાં ચારેય ડિરેક્ટરશ્રીઓ જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને વધુ મજબૂત કરવા માટે કામ કરશે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી રામસિંહ પરમાર, ધારાસભ્યશ્રીઓ અર્જુનસિંહ ચૌહાણ, રાજેશભાઈ ઝાલા, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેન્દ્રભાઈ પાઠક, પુરવઠા નિગમના પૂર્વ ચેરમેન, પ્રદેશ સહપ્રવક્તા શ્રી ડૉક્ટર ઋત્વિજ પટેલ, મીડિયા કન્વીનર શ્રી ડૉક્ટર યજ્ઞેશ દવે તેમજ સહકન્વીનર શ્રી જુબિનભાઈ આસરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિનોદ મકવાણા, આપણું ગુજરાત, ગાંધીનગર. ગુજરાત મિલ્ક ફેડરેશનના પૂર્વ ચેરમેન પૂર્વ ધારાસભ્ય દાહોદ જિલ્લાના ભાજપના પ્રભારી રાજેશભાઈ પાઠક, જે અમૂલ બ્રાન્ડ આજે વિશ્વભરની અંદર સુપ્રસિદ્ધ છે, અમૂલ ડેરીના ચાર ડિરેક્ટરશ્રીઓ જુવાસિંહ ચૌહાણ, સીતાબેન પરમાર, સરદારે પટેલ અને ઘેરા બાપા ઝાલા, આ ચારેય ડિરેક્ટરશ્રીઓ ભૂતકાળની અંદર કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, કોંગ્રેસનું કામ કરતા હતા. આજે માનનીય સી આર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીને એમને પ્રવેશ થયો છે. ચારેય સહકારી આગેવાનોનું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયથી સ્વાગત કર્યું છું. દેશની અંદર સહકારી સંસ્થાઓને મજબૂત કરવાનું કામ થઈ રહ્યું છે. જ્યારે માનનીય દેશના વર્તમાન પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને માનનીય અમિતભાઈ શાહ સાહેબ રાજ્યના ગૃહમંત્રી હતા, એ સમયથી ગુજરાતના સહકારી માળખાને મજબૂત બનાવવા માટે અને સરકારી માળખાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને અને પશુપાલકોને આર્થિક સદ્ધર બનાવવા માટેના પ્રયત્નો અંતે શરૂ કર્યા હતા, એમાં જ્વલંત સફળતા મેળવી હતી. આ મોટાભાગની સહકારી સંસ્થાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓના હાથમાં હતી. કોંગ્રેસનું નેતૃત્વ આ બધી સંસ્થાઓના માધ્યમથી ક્યાંય ને ક્યાંય આ સંસ્થાના ભંડોળનું, આ સંસ્થાના વ્યવસ્થાનો દુરુપયોગ કરતા હતા. માન્ય પશુપાલકો અને ખેડૂતોએ
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ભરોસો કરીને રાજ્યની તમામ બેંકો, રાજ્યની તમામ ડેરી, રાજ્યના મોટા ભાગના એપીએમસી, રાજ્યના મોટા ભાગના ખરીદ વેચાણ સંઘ, એમ કરીને ગુજરાતનું જે સહકારી માળખું છે એ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યું છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.